राजकोट ना कागदड़ी खोड़ियार धाम ना महंत ना मौत ना मामला मा रोज नवा वळांक आवता जाय छे। त्यारे पुलिस द्वारा महंत आपघात केस मा सतत त्रीजी वखत प्रेस कॉन्फरन्स करवामां आवी हती, जेमां अनेक नवा वळांक आव्या हता। राजकोट खोड़ियार धाम ना महंत ना मौत ना केस मा नवो वळांक। महंतनुं मौत हार्ट अटैक थी नहीं, झेरी दवा खावाथी थयुं। झेरी दवाना फोटा पोलीस ने महंतना मोबाइल माथी मळ्या। महंतनुं मौत अटैक थी थयानुं खपावनार सामे गुनो। पोलीसे डॉक्टर निमावत अने वकील रक्षित कलोला सामे गुनो नोंध्यो। राजकोटना कागदड़ी खोड़ियार धामना महंतना मौत केसमां नवो वळांक आव्यो छे। पुलिस तपास दरमियान महंत जयरामदास जी नुं मौत हार्ट अटैक थी नहीं, परंतु झेरी दवा खावाने कारणे थया होवानुं खुल्युं छे। महंत नुं हार्ट अटैक थी मौत थयानुं डेथ सर्टिफिकेट बनावनार देव हॉस्पिटलना तबीब निलेश निमावत अने वकील रक्षित कलोलानी महंत आपघात केस संडोवणी खुली छे। जरा आपत्तिजनक वीडियोमां देखाती युवतीए पण निवेदन आप्युं छे के हुं बापूथी हैरान हती, परंतु वीडियोमां મારા બાપુ સાથે શારીરિક સંબંધ નથી। આ ફરિયાદમાં 201 120 બી 465 અને 477 નો કલમનો ઉમેરા પણ કરવામાં આવી રહ્યા છે। 465 નો કારણ આ છે કે જો ડોક્ટર નિમાવતના કહેવાના આધારે ડોક્ટર કલ્પેશ કારેલિયા અને એનો મેડિકલ ઓફિસરને એક મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા, જેમાં સંત રામદાસ બાપુને દાખલ કરવાનો સમય 6 તારીખે અને ડિસ્ચાર્જ અથવા કે ટાઈમ ઓફ ડેથ નો સમય 8 વાગ્યાના આસપાસનો છે। તબકી એસા કે 10 વાગ્યા સુધી તો એનો એમને ખબર પણ નથી હતી અને 10 વાગ્યા સુધી તો બાપુ હોસ્પિટલમાં હાજર પણ નથી હતા। તો એક તો આ કારણ છે કે સમય ખોટા લખ્યા છે, અને હવે સુસાઇડ નોટ જોવા જાઓ તો કોઝ ઓફ ડેથ પણ ખોટા છે કે નેચરલ, કારણ કે હાર્ટ એટેકથી એની મૃત્યુ થયેલ છે। ફિઝિકલ રિલેશનશિપ નથી હતી, પણ બાપુ એને ઘણી વખત જો હતા ને ઓડ ટાઈમિંગ્સ ઉપર બોલાવતા હતા આશ્રમમાં, અને એના જો ઓફિસ હતા કે નર્સિંગ સ્કૂલ હતા એમાં પણ કોલ કરતો હતો કે તમે અત્યાર સુધી આવી કેમ નથી, અને બોલતો હતો કે તમે વીકેન્ડ ઉપર આવી જાઓ। આ કરીને આ હેરાન હતી બાપુથી, અને આ કરીને આ રીતે સ્ટેટમેન્ટ આપ્યા છે પોલીસ। મહંત આપઘાત કેસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહંતે એ સલ્ફોઝ નામની ઝેરી દવા ખાધી હતી, જેના ફોટા મહંતના મોબાઈલમાંથી મળ્યા છે। જ્યારે મહંત જયરામદાસજીનું મોત થયું ત્યારે ખોડિયારધામ આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી અને વકીલ રક્ષિત કલોલાએ મહંતની સુસાઇડ નોટના ફોટા પાડ્યા હતા। આ ફોટો પોલીસને રક્ષિત કલોલાના મોબાઈલમાંથી મળ્યા હતા। ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ મહંતનું ઝેરી દવા ખાવાને કારણે મોત નહીં પરંતુ કુદરતી રીતે અટેક આવવાના કારણે મોત થયું હોવાનું જાણી જોઈને ગુનાહિત કાવતરું રચ્યું હતું અને પુરાવાનો નાશ કર્યો હતો। ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા કહેવાતી મેડિકલ ઓફિસર ભૌતિક અને ડોક્ટર કલારિયાએ ડેથ સર્ટિફિકેટમાં મોતનું કારણ હાર્ટ એટેક લગતા તેમનું નામ પણ આરોપીમાં લેવાશે। રક્ષિત એડવોકેટ હોવા પછી પણ એનો ખબર તો હતી કે 4 તારીખે સુસાઇડ નોટ છે। અગર તમે બાપુની વોટ્સએપ ચેટ જોવા જાઓ 4 તારીખની, તો એમાં સંત રઘુવીરદાસના ફોન ઉપર રક્ષિતને એક પીડીએફ મોકલેલ છે, આ સુસાઇડ નોટની પીડીએફ છે। તો એડવોકેટ હોવા પછી પણ એનો તો ખબર છે કે સુસાઇડ કરેલી છે બાપુને, અને પોલીસને જાણ નથી કરી, અને આ પુરાવા એને પાસે હતા એના પછી પણ અમે આપ્યા નથી। તો તમે અને તો 201નો ઉમેરા પણ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને બંને આરોપી વકીલ રક્ષિત નિમાવત અને દેવ હોસ્પિટલના ડોક્ટર નિલેશ નિમાવતની શોધખોળ શરૂ કરી છે। હવે જોવાનું રહ્યું કે મહંત કેસમાં શું નવો વળાંક આવે છે અને પોલીસ આરોપીઓને પકડીને શું માહિતી બહાર લાવી શકે છે। ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।